નમસ્કાર મિત્રો, આજે આપણે જે વિષય ઉપર વાત કરવાના છીએ એ છે માવો. ગુજરાતીઓ મા પછી જો કોઈ વસ્તુને સૌથી વધારે પસંદ કરતા હોય તો એ છે માવો, જેને અલગ અલગ પ્રદેશમાં ફાકી કે પડીકીના નામે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં હજારો ભાષા છે, પણ એક ભાષા એવી પણ છે કે જે ખાલી માવો ખાતા લોકો જે સમજી શકે છે ને, એ છે માવા ભાષા. એક બહુ વિદ્વાન માવોવાદીએ કીધું છે કે તમે તમારા કોઈ માવા ખાતા મિત્રને કહેશો તો આનો ગુઢાર્થ તમને સમજાવી બતાવશે. માવો ખાતી આખે આખી કોમ એટલી બધી ભોળી છે કે કોઈ માણસ બીજા કોઈ માણસને ચૂનો લગાવે એમને બરદાસ્ત નથી. એટલે સફેદ ચૂનો હોય કે પીળો બાબુ ચૂનો, એ લોકો પોતે જ ગળાની નીચે ઉતારી અને ચૂનાનો દુનિયામાંથી વિનાશ કરવા માંગે છે. પત્ની ગમે એવી કચકચ કરતી હોય, પણ જો પતિના મોઢામાં માવો હોય તો એ ચૂપચાપ શાંતિથી એને સાંભળી લે છે. અને વાણી પર આ જ સંયમના કારણે માવો ખાતા લોકોને વૈશ્વિક શાંતિના દૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક માવો ખાતો વ્યક્તિ એ પોતાનામાં એક આર્ટિસ્ટ અને કલાકાર હોય છે. એ જ્યારે માવાની પિચકારી મારે છે ત્યારે એ ચિત્ર પિકાસોથી કંઈ ઓછું નથી હોતું. ઇનફેક્ટ અમેરિકાની FBIનું તો માનવું છે કે લોકડાઉનમાં માવાના સ્મગલિંગમાં ગુજરાતનો દરેક બાબલો એ પાબલો એસ્કોબારથી કંઈ કમ નહોતો. જમીને માવો ખાધા વગર જેને ફાવે નહીં, ને સવારે માવો ખાધા વગર સંડાસ જેને આવે નહીં, એવા માવા મિત્ર જોડે આને શેર કરો.